तो कोरोना वायरस ने वैक्सीन ने लेने सरकारी विभाग द्वारा 50 वर्ष से वधु की उम्र धरावता लोगों की यादी बनावामां आवी रही छे, परंतु सरकार द्वारा करवामां आवेली आ कामगीरी दरमियान केटलाक लोको कोरोना वैक्सीन लेने नोंधणी करावाथी दुर्भागी रह्या छे। त्यारे आरोग्य विभाग द्वारा लोगों ने संदेश आपी जणावायो छे कि वैक्सीन माटेनी नोंधणी प्रक्रियाथी दूर भागवाना बदले लोको सामे चालीने नोंधणी करावे। ભારતમાં વર્તમાન સમયમાં ત્રણ કંપનીઓ દ્વારા કોરોનાની વેક્સિન પર કામ કરવામાં આવી રહ્યું છે અને આગામી જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરીમાં કોરોના માટેની વેક્સિન ભારતના બજારમાં ઉપલબ્ધ થઈ જશે। ત્યારે ભારત જેવા વિશાળ દેશમાં કોરોનાની વેક્સિનને લઈને આગામી સમયમાં જે વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવશે તે ખૂબ જ પડકારજનક રહેશે। આટલા વિશાળ દેશોમાં સહી સલામત રહેતા તમામ લોકોને સમયસર વેક્સિન મળી રહે તેના માટે સરકાર દ્વારા અત્યારે વેક્સિનેશનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને દેશમાં અલગ અલગ કેટેગરીમાં ઝડપથી વ્યવસ્થિત રીતે વેક્સિનેશનની કામગીરી થાય તેના માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અત્યારે સર્વેની કામગીરી ચાલી રહી છે, જેમાં વર્તમાન સમયમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 50 વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકોનું સર્વે કરવામાં આવી રહ્યું છે। પરંતુ હવે પ્રશ્ન એ ઉપસ્થિત થઈ ગયો છે કે બનાસકાંઠા જિલ્લામાં આવા 50 વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકો વેક્સિનેશન માટે પોતાના નામની નોંધણી કરાવતા ડરી રહ્યા છે કે મને એકવાર કોરોના થયેલો છે અને એમાંથી એકદમ સારું થઈ ગયું હતું, પણ એમ કે ગભરાટ અને ડર લાગે છે કે કદાચ એની આડઅસર ન થાય, એના માટે અમે વિચાર કરીએ કે વેક્સિન લેવી કે ના લેવી। હલો, વેક્સિન માટે આવ્યા હતા, સર્વે કરી ગયા છે, પણ અમને છે ને ડર લાગે છે, વેક્સિનથી કોઈ નુકસાનની આડઅસર નથી થતી તે, એટલે અમે ના પાડીએ છીએ। અમારે તો અહીં વેક્સિન માટે અમને ફોન આવ્યો હતો, પરંતુ વેક્સિનની આડઅસર થવાના કારણે થોડી ડર લાગે છે, એટલા માટે અમે નામ નથી નોંધાવ્યું। જે હાલમાં આપણે COVID-19 અંતર્ગત જે વેક્સિન તૈયાર થઈ ગઈ છે તેના આપણા જે પ્રજાના માણસો છે તેમાં સેમ્પલ લીધેલા છે કે ગણો કે આ પબ્લિકમાંથી 50 ઉંમરવાળા લઈએ, આ ઉંમરવાળા 50 લઈએ, એમ કરીને 600 જણનું સેમ્પલ લઈ અને તે ઉપર વેક્સિનનો પ્રયોગ હાલમાં થઈ રહ્યો છે। લગભગ છેલ્લા 1.5 મહિનાથી ગુજરાતમાં પણ થઈ રહ્યો છે, આખા ભારતમાં થઈ રહ્યો છે। એની પછી જે વેક્સિન આપે છે એને મહિનામાં એને કેવો રિઝલ્ટ મળે છે, એને કંઈ રિએક્શન આવે છે કે નથી આવતું, એની આડઅસરો છે કે નહીં, તેનો અત્યારે અભ્યાસ થઈ રહ્યો છે। લગભગ 600 માણસો ઉપર આ અભ્યાસ કર્યો છે અને એના પછી અત્યારે પણ એ ચાલુ જ છે, એનું રિઝલ્ટ લગભગ રોજે રોજ આપણને મળતું રહે છે કે ભાઈ આ વેક્સિન આ માણસને આપ્યું તો એને કંઈ રિએક્શન નથી આવ્યું, આ માણસને આપ્યું તો પણ કંઈ રિએક્શન નથી આવ્યું, એની આડઅસર પણ કંઈ નથી। એના પછી ફૂલ પ્રૂફ થઈ જાય કે આટલા લોકોને આપણે 1.5 મહિના પછી 2 મહિના પછી કંઈ પણ આડઅસર નથી થઈ, એની પછી આપણે વેક્સિન આપવાનું છે અને વેક્સિન આવતા લગભગ હજી 15-20 દિવસ થઈ જશે, કદાચ ઉત્તરાયણ પછી પણ ચાલુ કરવામાં આવે। અત્યારે જે સર્વે થઈ રહ્યો છે એ સર્વેમાં એટલું જ છે કે આપણે જેને વેક્સિન આપીએ 50 વર્ષ ઉપરના વ્યક્તિઓને જ આપવાનું છે હાલમાં, અને એ વ્યક્તિઓની ઓળખાણ થાય કે ભાઈ એમનો નંબર લેવાય, ચૂંટણી કાર્ડમાં જે નંબર છે એ લેવાય, એટલે લોકોએ સામેથી જાગૃત થઈ અને આ જે અમારા કર્મચારી આવે એમને નંબર એમનો ચૂંટણી કાર્ડનો નંબર આપવો જોઈએ અને સાથે સાથે પોતાનું નામ લખાવવું જોઈએ, કારણ કે આ વેક્સિનની આડઅસરો કે એનું રિએક્શન શું આવે છે એની ખાતરી કર્યા પછી જ સરકાર એની અમલવારી કરવાની છે। તો કોરોના વાયરસ ખતરનાક વાયરસ છે અને તેના માટે સરકાર દ્વારા પણ વેક્સિન ઝડપથી બજારમાં આવે તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે, પરંતુ સાથે સાથે સરકાર દ્વારા પણ આ વેક્સિનને લઈને ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે અને એક પછી એક પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે અને તમામ પરીક્ષણોમાં આ વેક્સિન સફળ થયા બાદ જ તેને લોકો સુધી પહોંચાડવામાં આવશે। જ્યારે લોકોને આ વેક્સિન આપવામાં આવશે ત્યારે તેની આડઅસરોનો પૂરો અભ્યાસ થઈ ચૂક્યો હશે, જેથી લોકોએ ખોટી અફવા અને ખોટા ભરમથી દૂર રહેવું જોઈએ અને વેક્સિનેશન માટેની નોંધણીમાં પોતાનું નામ નોંધાવવું ખૂબ જ જરૂરી છે। ભારતમાં કોરોના વાયરસની વેક્સિનને લઈ 3 કંપનીઓ દ્વારા અત્યારે સંશોધન ચાલી રહ્યું છે અને આ સંશોધન અત્યારે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે। ત્યારે વેક્સિનેશનની કામગીરી શરૂ થાય તે પહેલાં તંત્ર દ્વારા વેક્સિનેશન માટેનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે। હવે પ્રશ્ન ઊભો એ થયો છે કે આ સર્વેને લઈ લોકો અને આરોગ્ય વિભાગની ટીમ જ્યારે લોકો સુધી પહોંચે છે ત્યારે આ લોકોમાં આ વેક્સિનને લઈ એક ભય જોવા મળી રહ્યો છે, જેના કારણે 50 વર્ષની ઉંમરના લોકો પોતાના નામ નોંધણી નથી કરાવી રહ્યા। તેમનું માનવું છે કે આ વેક્સિનની કોઈ આડઅસરો હશે અને તેના કારણે તેમના જીવ ઉપર જોખમ આવી શકે છે એમ છે। આ બાબતે અમે આરોગ્ય વિભાગની ટીમનો પણ સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે આ વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે અને લોકોએ પણ આવા ભયથી ડરવાની જરૂર નથી અને પોતાના નામ નોંધાવવા માટે આગળ આવવાની જરૂર જણાઈ રહી છે। હરેશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા।